नमस्कार विद्यार्थी मित्रों, माय सेल्फ अश्विन बोटाद्रा। आजना ऑनलाइन विडियो लेक्चर में आप तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। अगाऊ अत्यार सुधी में 6.5 जे रनिंग है विद्यार्थी मित्रों, स्वाध्याय 6.5 जे न्यूनतम ने महत्व मळ्युं एना अंत तरफ आज प्रयाण करीए छीए आपणे। एनी अंदर जे छेल्ले व्यवहारिक कूट प्रश्नो हता एमां जे अमुक बाकी छे जे लेवा जोईए ए आपणे गणी त्यारबाद एमसीक्यू पछी हजू एक आपणे मुद्दो बाकी छे, प्रथम विकलित कसोटी मने याद छे बराबर। ए प्रथम विकलित कसोटी जे आपणे बाकी छे बराबर, तो ए प्रथम विकलित कसोटी पण जो आज शक्य हशे एडजस्ट थशे तो आजे, नहीं तो नेक्स्ट लेक्चरनी अंदर, परंतु आई थिंक आजे आ स्वाध्याय लगभग पूर्ण થઈ જશે। ઓકે, ધ્યાનથી સમજો, કૂટ પ્રશ્ન છે, એમાં છે તકલીફ વાળું છે, એટલે ઓકે। એની અંદર જોઈએ છે દાખલા નંબર 25। શું આપેલું છે જોઈએ એની અંદર, તો તિર્યક ઊંચાઈ L આપેલ હોય, તિર્યક ઊંચાઈ એટલે ત્રાંસી ઊંચાઈ, ધોરણ 10 યાદ કરો અને આ ચેપ્ટરનો પહેલો લેક્ચર યાદ કરો, એમાં પણ હતું। તિર્યક ઊંચાઈ L આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળો શંકુ, શંકુ એનું ઘનફળ મહત્તમ કરવાનું છે, મતલબ કે શું વિધેય લેવાનું છે તમારે, એફ જે લેવાનું છે એ કોને, તો કે ઘનફળને, એ મહત્તમ હોય ત્યારે એનો શંકુનો અર્ધ શિરઃ કોણ, આ શબ્દ તમારા માટે નવો છે, અર્ધ એટલે અડધું, શિરઃ કોણ, શિરઃ કોણ એટલે શું, તો ઉપર જે આ ટાઈપની આમ આકૃતિ બને ને આમ ક્રિયામાં શંકુ, તો એના બે સરખા ભાગ કરે, આ આખો રહ્યો એ શિરઃ કોણ કહેવાય, એના બે ભાગ કરો એટલે એને શું કહેવાય, અર્ધ શિરઃ કોણ। એ અર્ધ શિરઃ કોણ ટેન ઇન્વર્સ રૂટ 2 છે તેમ સાબિત કરો। જો સમજો, આખી રકમ હવે ભેગી કરું છું, તિર્યક ઊંચાઈ L હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુ એનો અર્ધ શિરઃ કોણ ટેન ઇન્વર્સ રૂટ 2 છે તેમ સાબિત કરો। ઓકે, જોઈએ આ શંકુ બની ગયો આખો। હવે એની અંદર આવી રીતે કંઈક, આ ત્રિજ્યા આર, આ સીધી ઊંચાઈ એચ, ત્રાંસી ઊંચાઈ એલ। હવે સમજો, અર્ધ શિરોકોણ જે શબ્દ આવ્યો ને એ શું થાય, તો અહીંયાથી શરૂ કરીને તે આ આખો જે ખૂણો બન્યો આટલો, એ શિરોહ કોણ કહેવાય, શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, શિરોહ કોણ બરાબર। પરંતુ આપણે એમ કીધું અર્ધ શિરઃ કોણ, એટલે આ જે ભાગ રહ્યો અર્ધ શિરઃ કોણ, એને આપણે થોડી વાર પૂરતો આલ્ફા ધારી લઈએ છીએ, શું ધારી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, આલ્ફા બરાબર। હવે તમને ખ્યાલ આવ્યો અર્ધ શિરઃ કોણ એટલે શું, તો પહેલા લખી નાખીએ કે ધારો કે શંકુની ત્રિજ્યા આર, ઊંચાઈ એચ, તિર્યક ઊંચાઈ એલ અને અર્ધ શિરઃ કોણ આલ્ફા છે। પહેલા ટર્મિનોલોજી આપણે લખી નાખી કે ભાઈ આ વસ્તુને આપણે આ કીધું છે, પછી આપણને સરળતા રહે અને આ લખવું ફરજિયાત છે, તમને એમ થાય આપણને ખબર જ છે કે આ ત્રિજ્યા આર કેવો ઊંચાઈ, કે છતાં પણ આ લખવું પડે છે। ઓકે, હવે એનું તમને શું મહત્તમ કરવાનું કીધું હતું, ઘનફળ, તો માટે, અને બીજું આની અંદર એક આવું સૂત્ર પણ હતું કે એલ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર। આવું સૂત્ર જ્યારે આ ચેપ્ટરનો પહેલો લેક્ચર મેં તમને સમજાવ્યો બધા સૂત્રો, ત્યારે પણ આ સૂત્ર મેં તમને લખાવેલું હતું। ઓકે, હવે શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ। ઓકે, આવું છે, તો આમાંથી આર સ્ક્વેરને કરતાં બનાવો
तो पहला वर्गमूल दूर करो एटले शू थई जाय एल स्क्वेर थई जाय अने पछी एच स्क्वेर ने आ बाजू लावो केवो थई जाय माइनस तो इज इक्वल टू वन बाय थ्री पाई आ एच रो ने आगळ लखी नाखीए अने आर स्क्वेर नी जग्याए मूकीए शूँ एल स्क्वेर माइनस एच स्क्वेर आवुं कंईक मळशे बराबर। तो आने आपणे हवे तमने एम कीधुं तिर्यक ऊंचाई एल आपेलो मतलब कि एमां फेरफार नहीं थाय तो बीजुं शूँ वध्युं एच वध्यो तो माटे एने शूँ लखी शकाय કે એફ ઓફ એચ ઘનફળને તમારે મહત્તમ કરવાનું છે તો મતલબ કે એને એફ વિધેય લીધું અને ચલ કયો છે એચ તો એફ ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં ત્રણ પાય એચને અંદર ગુણી નાખો તો કૌંસમાં એલ સ્ક્વેર એચ માઇનસ એચનો ઘન આ તમારો એફ ઓફ એચ। હવે સેમ પ્રોસેસ આપણી એફ ડેશ એચ ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં ત્રણ પાય આ એમ નામ હવે આનું કરો એટલે શું થશે એચની સાપેક્ષે એલ સ્ક્વેર એચનું વન થઈ ગયું માઇનસ આનું શું થશે થ્રી એચ સ્ક્વેર। હવેનું નેક્સ્ટ સ્ટેપ તો કે આના બરાબર ઝીરો એફ ડેશ એચ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લેતા શું મળશે તમને કે વન બાય થ્રી કૌંસમાં સોરી ઓકે પાય બાય થ્રી કૌંસમાં એલ સ્ક્વેર માઇનસ થ્રી એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો પાય બાય થ્રી ઓલી બાજુ લઈ લો એટલે થ્રી બાય પાય થઈ જાય પણ ઝીરો સાથે એટલે થઈ જાય ઝીરો તો મતલબ કે આટલું જ વધ્યું હવે ધેરફોર એલ સ્ક્વેર માઇનસ થ્રી એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો માઇનસને ઓલી બાજુ લઈ જાઓ પ્લસ એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થ્રી એચનો સ્ક્વેર તો વર્ગમૂળ કાઢો તો બંને બાજુ વર્ગમૂળ થાય એટલે ત્રણનું થઈ જાય વર્ગમૂળ ત્રણ ને એચ સ્ક્વેરનું થઈ જાય એચ। તમને એમ થાય કે અહીંયા પ્લસ ઓર માઇનસ આવી શકે હા આવી શકે પ્લસ ઓર માઇનસ પરંતુ એમાં એક તકલીફ થાય શું કે માની લો કે પ્લસ બે જવાબ આવીએ એલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ રૂટ થ્રી એચ અને એલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ થ્રી એચ આમાં ધ્યાન રાખજો એચ જે છે ને એ વર્ગમૂળની બહાર છે ક્યાં છે વર્ગમૂળની બહાર વર્ગમૂળની અંદર નથી એટલે એ બાબતનું તમે ધ્યાન રાખજો। માની લો તમે માઇનસ લીધો ને તો એ ન ચાલે શું કામ ન ચાલે તમને કહી દો એલ એટલે શું છે ત્રાસી ઊંચાઈ અથવા તો તિર્યક ઊંચાઈ મતલબ કે અંતર થયું ને માપ થયું ને શંકુનું એક તો એ માપ ક્યારેય ઋણ હોઈ શકે નહીં તો એટલા માટે તમારે ઋણ લેવાનું થાય નહીં માત્ર અને માત્ર શું લેવાનું થાય ધન બરાબર। તો હવે નિર્ણાયક સંખ્યા મળી ગઈ તમને સોરી નિર્ણાયક સંખ્યા ન થાય નિર્ણાયક સંખ્યા તમારે ચલ કયો અહીંયા એચ તો એચને કરતાં બનાવવો પડે ધેરફોર એચ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન રૂટ થ્રી આવું થશે। હવે ડબલ ડેશ એચ તો પહેલાં તો એફ ડેશ એચ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું તમને પાઈ બાય થ્રી કૌંસમાં એલ સ્ક્વેર માઇનસ થ્રી એચ સ્ક્વેર આનું વિકલન કરો ધેરફોર એફ ડબલ ડેશ એચ ઇઝ ઇક્વલ ટુ આ પાઈ બાય થ્રી એઝ ઇટ ઇઝ એલ સ્ક્વેરનું ઝીરો અને અહીંયા બે તેરી છ પણ કેવા માઇનસ છ એચ। હવે આની અંદર તો તમે ગમે એ કિંમત મૂકો કે માની લો કે એફ ડબલ ડેશ એચની જગ્યાએ મૂકો એલ બાય રૂટ થ્રી તો આનું શું થશે પાઈ બાય થ્રી કૌંસમાં માઇનસ છ એલ બાય રૂટ થ્રી તોય તે તમને કેવું મળશે લેસ ધેન ઝીરો ઓકે તો તમે લખી શકો કે માટે એફ ડેશ એચ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને એફ ડબલ ડેશ એચ કેવો મેળવો લેસ ધેન ઝીરો તો માટે એચ ઇઝ ઇક્વલ ટુ એલ બાય રૂટ થ્રી આગળ શંકુનું ઘનફળ મહત્તમ છે। ચલો અહીંયા સુધી તમને કશો પ્રશ્ન નથી સિમ્પલ છે। હવે જે સાબિત કરવાનું કીધું હતું એ કે અર્ધ શિરોહ કોણ શું સાબિત કરવાનું કીધું હતું તમને કે ટેન ઇન્વર્સ રૂટ ટુ મતલબ કે ટેન વિધેય આવતું હતું ટેન ઇન્વર્સ મતલબ કે મુખ્ય વિધેય એનું ટેન વિધેય આવે છે તો ટેન આલ્ફાની અર્ધ શિરોહ કોણ મતલબ કે અહીંયા આલ્ફા થાય ને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા ટેન ઇન્વર્સને આ બાજુ લઈ લો તો ટેન આલ્ફાની કિંમત કેટલી થવી જોઈએ રૂટ ટુ થવી જોઈએ તો ટેન આલ્ફા એટલે અહીંયા સૂત્ર મૂકો તો સામેની બાજુ એટલે આર અને છેદમાં પાસેની બાજુ એટલે એચ ટૂંકમાં આરની જરૂર પડશે અને એચની જરૂર
पड़े तो यहाँ एच तो अपन मिली गय बाकी शू रो हम आर बाकी रो तो ये मेलवशू हमें जी तो हवे टेन आल्फा इज इक्वल टू सामीनी बाजू आर छेदमा पासेनी बाजू एटले एच बराबर तो आर ने आमांथी करता बनावो बराबर तो तमारे पहला तो अहीं शू थई जशे एल स्क्वेर शू थई जशे एल स्क्वेर माइनस एच स्क्वेर अने एनू वर्गमूल एल स्क्वेर माइनस एच स्क्वेर अने एनू वर्गमूल अने छेदमा एच ओके आवुं कंईक मळशे हवे एल नी किंमत अहींया तमने केटली मळी हती रूट थ्री एच इज इक्वल टू वर्गमूल नी अंदर हवे एल नो स्क्वेर छे तो रूट थ्री एच एनो स्क्वेर कर्यो एटले अहींया केटला मळ्या हता आपणने थ्री एच नो स्क्वेर माइनस अहींया एच स्क्वेर ई एमना अने छेदमा एच ओके त्रण एच स्क्वेर माथी एक वखत एच स्क्वेर जाय एटले केटला वधे टू एच स्क्वेर वर्गमूल में टू एच स्क्वेर छेद में एच वर्गमूल काटो एटले शू थशे रूट टू एच छेद में एच 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 कैंसल तो देरफोर टेन आल्फा इज इक्वल टू रूट टू अने आना उपरथी शू लखी शको आल्फा इज इक्वल टू टेन इनवर्स रूट टू मळी गयुं तमने तो हवे तमे लखी शको के माटे आपेला शंकुनो अर्ध शिरोह कोण टेन इनवर्स रूट टू छे तेम साबित थाय छे साबित थई गयो ख्याल आव्यो जो रकम जो एटले थोड़ीक वार पूरता तमे कन्फ्यूज थई जाओ आमां करवू शू दाखलो इनिशिएट कई रीते करो स्टार्ट कई रीते करो पण तमे थोड़ुं कमस्तू सेज मगज उपर जोर आपो ने आटलू थई करी नाखो विधेय मेळवी लो एटले पछी आखो दाखलो तमारे स्मूथली चालो जाय 80% सुधी पाछळना 20% रह्या त्यां तमारे शू साबित करवानुं छे एना आधारे आ कैल्क्युलेशन लेवानी थाय ख्याल आवी गयो विद्यार्थी मित्रो ओके ત્યાર બાજુએ વિદ્યાર્થી મિત્રો આપણે MCQS જોઈએ છીએ બરાબર એની અંદર શું આપેલું છે 27મો એમાં MCQS છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ વાય પરનું એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ વાય પરનું બિંદુ 0.5 થી સૌથી નજીકનું બિંદુ 0.5 થી નજીકનું એટલે સૌથી નજીકનું બિંદુ ખાલી જગ્યા હોય એમ કરીને ચાર ઓપ્શન આપ્યા છે આ પ્રશ્નને અને આ ચેપ્ટરને કાંઈ લેવા દેવા નથી કાંઈ લેવા દેવા નથી તમને ચાર બિંદુઓ આપેલા છે અલગ અલગ હવે તમારે કરવાનું છે શું તમને કહી દઉં તમને એમ કીધું છે કે આનેથી સૌથી નજીકનું બિંદુ તો પહેલો ઓપ્શન જે બિંદુ આપ્યું એ બિંદુ નાની વચ્ચેનું અંતર બીજું બિંદુ નાની વચ્ચેનું અંતર ત્રીજું બિંદુ આની વચ્ચેનું અંતર અને ચોથું બિંદુ નાની વચ્ચેનું અંતર અંતર સૂત્ર તમને યાદ હોય તો ધોરણ 11ની અંદર જે તમારે રેખાઓ ચેપ્ટર આવ્યું તો એમાં અંતર સૂત્ર હતું શું હતું કે વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ એનો સ્ક્વેર અને વત્તા વર્ગમૂળમાં આવી રીતે બી ઓફ એ કોમા બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ એનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ એનો સ્ક્વેર આખાનું વર્ગમૂળ આવી રીતે તો આ સૂત્રની મદદથી તમે અંતર મેળવી લો બરાબર એમાં જે સૌથી નાનું આવે બરાબર એ નજીકનું થયું ને એ તમારો જવાબ સિમ્પલ છે આમાં કશું નથી બરાબર એના પછી વિધે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર અને વન પ્લસ એક્સ સ્ક્વેર એની ન્યૂનતમ કિંમત રફલી તમને કેલ્ક્યુલેટ કરાવું છું ન્યૂનતમ કિંમત એમાં જો તકલીફ તમારે ક્યાં પડે ખબર છે બીજી વખત જે વિકલન કરવાનું થાય ને એમાં બાકી કંઈ અઘરું નથી વન માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર
छेद में वन प्लस एक्स प्लस एक्स नो स्क्वायर बराबर एम न्यूनतम किंमत न्यूनतम किंमत ने सहलू है अपने जे कंपन है ते विकलन विकलन जो लीए एट तमने हिंट मिली जाए बने ओके जोजो शू थाय एफ डैश एक्स इज इक्वल टू छेद एम नाम वन प्लस एक्स स्क्वायर अंशनु विकलन तो शू थे माइनस वन प्लस टू एक्स एट्ले कि टू एक्स माइनस वन वच्चे माइनस हवे अंश एम नाम एट्ले कि वन माइनस एक्स प्लस एक्स नो स्क्वायर अने हवे छेदनु विकलन तो टू एक्स प्लस वन अहीं लिखा आ टू एक्स प्लस वन छेदमा छेदनो वर्ग एट्ले कि वन प्लस एक्स नो स्क्वायर आखा नो स्क्वायर हवे शू करे तो कि आनु सादरूप उपाय शू उपाय आनु सादरूप एक पछी एक गुणाकार कर नाखो इज इक्वल टू आ वन नो टू एक्स माइनस वन साथ गुणाकार एट्ले कि टू एक्स माइनस वन हवे एक्स नो एनी साथ एट्ले प्लस टू एक्स स्क्वायर माइनस एक्स पछी आ एक्स स्क्वायर नो एनी साथ एट्ले प्लस बे एक्स नो घन माइनस एक्स नो वर्ग चलो हवे आनो आनी साथे तो टू एक्स प्लस वन गुण्या एक तो यू एक थे पर माइनस लागू करो एट्ले माइनस टू एक्स माइनस वन चलो माइनस एक्स गुण्या टू एक्स स्क्वेर टू एक्स एट माइनस टू एक्स नो स्क्वेर एम माइनस प्लस टू एक्स नो स्क्वेर वन गुण्या माइनस एक्स एट माइनस एक्स ने आ माइनस प्लस एक्स पची एक्स स्क्वेर गुण्या टू एक्स एट टू एक्स नो घन आ माइनस माइनस टू एक्स नो घन पची वन गुण्या एक्स स्क्वेर एट्ले एक्स स्क्वेर ने आगला माइनस लगे एट माइनस एक्स नो स्क्वेर छेद में वन प्लस एक्स नो स्क्वेर आखा नो स्क्वेर आव तमने विकलन मिलू सादरूप बराबर हवे आनी अंदर ज्या ज्या कैंसल थतु ए करे जाओ आ प्लस टू एक्स माइनस टू एक्स अहीं बीजू शू थे प्लस टू एक्स नो घन माइनस टू एक्स नो घन बराबर अँ आ प्लस एक्स अँ आ माइनस एक्स पची कहीं अँ माइनस वन तो माइनस वन प्लस टू एक्स स्क्वेर प्लस टू एक्स स्क्वेर अँ माइनस एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर ओके जो लीजिए हम टू एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर एट्ले एक्स स्क्वेर वीधो एक्स स्क्वेर प्लस टू एक्स स्क्वेर एट्ले थ्री एक्स स्क्वेर અને 3x સ્ક્વેર માંથી x સ્ક્વેર જાય એટલે 2x સ્ક્વેર પછી અહીંયા માઇનસ વન અહીંયા માઇનસ વન ફિનિશ એટલે માઇનસ ટુ છેદમાં વન પ્લસ એક્સ નો સ્ક્વેર આખાનો સ્ક્વેર આવું કંઈક મળ્યું હવે શું કરતા હતા ને આમાં આને આપણે ઝીરો લેતા હતા તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લેતા ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ છેદમાં વન પ્લસ એક્સ નો સ્ક્વેર આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે અંશ અને છેદવાળું પદ તમારે ઝીરો કરવું હોય ને તો ખાસ ધ્યાન રાખજો છેદ ઝીરો નહીં થવા દેવો પણ અંશને ઝીરો કરવાનો અંશને ઝીરો ક્યારે કરી શકાય તો કે અહીંયા એક્સની જગ્યાએ જો હું એક મૂકી દઉં એક્સની જગ્યાએ હું શું મૂકી દઉં એક તો બે ગુણ્યા એક માઇનસ બે એટલે ઝીરો થઈ જાય અથવા તો રહ્યો કેલ્ક્યુલેશન टू काउंस में एक्स स्क्वेर माइनस वन इज इक्वल टू झीरो आ बे कॉमन काढ़ लीता आवुं थशे बराबर हवे आना भाग पाड़ो कि टू काउंस में एक्स प्लस वन गुण्या एक्स माइनस वन इज इक्वल टू झीरो आवुं मळे छे आमांथी बे किंमत मळी तमने धेरफोर एक्स इज इक्वल टू प्लस वन अने एक्स इज इक्वल टू माइनस वन आमांथी माइनस वन मळशे अने आमांथी प्लस वन ओके आ बे किंमत मळी हवे आनुं तमारे फरी वखत विकलन करवानुं थाय एटले टू कॉमन लई लो अने અહીંયા એક્સ સ્ક્વેરનું શું થશે ટુ એક્સ મતલબ કે આખાનું શું તમારે ફોર એક્સ એના છેદમાં આવી રીતે બરાબર જે ભાગાકારનો નિયમ આપણે ઉપયોગ કર્યો એ જ ભાગાકારનો નિયમ એનો ઉપયોગ કરવાનો ખ્યાલ આવી ગયો અને શું મેળવવાનું થશે તમારે એફ ડબલ ડેશ એક્સ ખ્યાલ આવી ગયો નહીંતર બીજો એક રસ્તો એવો પણ છે કે અહીંયા સુધી ગણ્યા પછી જો બીજી વખત વિકલન બહુ અઘરું થાય તો પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરવો કોનો ઉપયોગ કરવો તમારે
प्रथम विकलित कसोटी। हम प्रथम विकलित कसोटी तमने एम थाय अमे तो भण्या ज नथी, पण कशो वांधो नहीं, आ बोर्ड वर्क एक वक्त तमे तमारी फेरबुकनी अंदर गणी नाखो बराबर। आनी पछी शुं छे जरा जोई लईए। ओके, आनी पछीनो जे दाखलो छे एमां एमसीक्यू एमां तमने महत्तम मूल्य मेळवानुं कीधुं छे, ए तो तमे मेळवी शको एम छो, ए खास कशो अघरो नथी बराबर। परंतु आ तमे बोर्डवर्क लखी नाखो एटले आपणे जे प्रथम विकलित कसोटी छे एने आगळ वधारीए, एना विशे जराक जोई लईए। ओके, तो आ जे कंई पण बोर्डवर्क छे ए तमे तमारी फेरबुकनी अंदर गणी नाखो। त्यारबाद विद्यार्थी मित्रों आपणे प्रथम विकलित कसोटी के जे चलावानी बाकी छे एना विषे थोड़ो अभ्यास करी लईए। एना जे स्टेप छे जोईए आपणे। प्रथम विकलित कसोटी, प्रथम विकलित कसोटी एटले शुं? एनी अंदर तो एनी अंदर तमारे स्टेप आवे छे एवुं के सौथी पहला तो एफ ऑफ एक्स आ रेग्युलर छे, एनी पछीनुं स्टेप एफ डेश एक्स आ पण जे हतुं एनुं एज छे। आना पछीनुं स्टेप तमारे शुं आवतुं हतुं? तो एफ डेश एक्स इज इक्वल टू ઝીરો અને કૌંસમાં નિર્ણાયક સંખ્યા સી મળે, જે ઓલામાં હતું એનું એજ તે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લો ત્યારે। પણ હવે ફેરફાર થાય છે, અહીંયા સુધીનું સેમ ટુ સેમ, શું ફેરફાર થાય છે એ પણ અહીંયા આપણે જોઈ લઈએ। તો જે સી મળી છે એના માટે કે જો એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ ડેલ્ટા કોમા સી, જો સમજો સી માઇનસ ડેલ્ટાથી સી આનો મતલબ શું થાય, તો પહેલાં લખી નાખો આની અંદર તમને એફ ડેશ એક્સ લેસ ધેન ઝીરો અને એક્સ બિલોંગ્સ ટુ સી થી સી પ્લસ ડેલ્ટા, આમાં તમને મળે છે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઝીરો, તો સી આગળ તમને ન્યૂનતમ કિંમત મળશે, ન્યૂનતમ કિંમત મળે। આ એક વસ્તુ, અને બીજી વસ્તુ આના જેવી, શું કે જો એક્સ બિલોંગ્સ ટુ આનાથી ઊંધું સી માઇનસ ડેલ્ટા થી સી, એની અંદર તમને એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઝીરો મળે અને એક્સ બિલોંગ્સ ટુ સી થી સી પ્લસ ડેલ્ટા આની અંદર તમને એફ ડેશ એક્સ લેસ ધેન ઝીરો મળે, તો સી આગળ ન્યૂનતમ નહીં પણ અહીંયા તમને શું મળશે? મહત્તમ કિંમત મળે। હવે તમને આનો મતલબ સમજાવો આ બીજી શરત, અને ત્રીજી એક શરત એવી પણ છે કે જો એફ એ એફ ડેશ એ સી આગળ નિશાની ન બદલે તો સી ને નતી બિંદુ કહે છે। શું કહે છે? નતી બિંદુ, અને આ બિંદુએ તમને કોઈ કિંમત ટૂંકમાં ન્યૂનતમ અથવા તો મહત્તમ એકેય મળતું નથી બરાબર। ન્યૂનતમ અને મહત્તમ મળતું નથી, બહુ ઓછા દાખલાની અંદર તમને નતી બિંદુ મળશે બરાબર। હવે જોઈ લઈએ આનો મતલબ શું। પહેલાં તો તમને જે અંતરાલ આપેલો છે સી માઇનસ ડેલ્ટાથી સી, તો એ સમજો શું કહેવા માગે છે। માની લો કે આ સંખ્યા રેખા છે, એની અંદર તમને જે નિર્ણાયક સંખ્યા મળી એ અહીંયા ક્યાંક છે સી બરાબર, એ શું છે? અહીંયા સી। હવે તમે સમજો કે સી માઇનસ ડેલ્ટા, ડેલ્ટા એટલે બહુ નાની સંખ્યા,
કેટલી એ કોઈ ફિક્સ ન હોય, ડેલ્ટાની જગ્યાએ તમારે ડેલ્ટા તે સીની જગ્યાએ જે તમને રકમમાં મળેલું હોય એ મૂકવાની થશે, બરાબર. પરંતુ અહીંયા ડેલ્ટા એટલે ડેલ્ટા જ રાખવાનો. ડેલ્ટાનો મતલબ શું થાય, બહુ નાનો એવો ફ્રેક્શન, ફ્રેક્શન એટલે કે ભાગ, બરાબર. આસન મૂલ્યની અંદર જે ડેલ્ટા આવતો હતો ત્રિકોણવાળો ડેલ્ટા, પણ તો એમાં ડેલ્ટાનું મૂલ્ય મતલબ શું થતો હતો, બહુ નાની એવી સંખ્યા. તો સી માઇનસ ડેલ્ટા થી તે સી, તો સી માઇનસ ડેલ્ટા એટલે કે ડાબી બાજુ ગમે ત્યાંથી લઈ અને અહીંયા સુધીનો, મતલબ કે આ ટાઈપનો ભાગ, બરાબર, અહીંયાથી સ્ટાર્ટ કરીને ડાબી બાજુ. તો એ સીની ડાબી બાજુ એફ ડેશ એક્સ કેવો હતો, ગ્રેટર ધેન ઝીરો હતો. કેવો હતો, ગ્રેટર ધેન ઝીરો. અને સી થી સી પ્લસ ડેલ્ટા, તો સી એટલે અહીંયાથી સ્ટાર્ટ કરવાનો, બરાબર. અને સી પ્લસ ડેલ્ટા મતલબ કે જે આ ડેલ્ટા માઇનસ કરેલો હતો એવો આ બાજુ પ્લસ કર્યો, એટલે સીમાં ઉમેરો, એટલે તમે જમણી બાજુ જાઓ ને તો અહીંયાથી તે આ બાજુ, આ બાજુ તમને કેવો આપેલો છે, એફ ડેશ એક્સ લેસ ધેન ઝીરો. મતલબ કે અહીંયા એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઝીરો અને અહીંયા એફ ડેશ એક્સ લેસ ધેન ઝીરો. તો આનો મતલબ શું થાય સમજો. શરૂઆતની અંદર આપણે એક મુદ્દો હતો, ટોપિક વધતું અને ઘટતું વિધેય, એમાં શું મેળવતા હતા, એફ ડેશ એક્સ, કે જો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઝીરો હોય તો વધતું, લેસ ધેન ઝીરો હોય તો ઘટતું. હવે તમે એનો લોજિક સમજો કે એફ ડેશ એક્સ કેવું છે, અહીંયા ગ્રેટર ધેન ઝીરો મતલબ કે પહેલાં વધે છે, ડાબી બાજુ શું થાય છે, વધે છે, વધતું વિધે, એટલે આવો કંઈક આલેખ મળશે ને એનો, આવું વધતું વિધે. અને પછી આ સી બિંદુએ શું થઈ જાય, સી બિંદુથી આગળ ચાલો એટલે તો કે લેસ ધેન ઝીરો મતલબ કે અહીંથી ઘટતું વિધેય થઈ જાય. તો ઘટતું વિધેય મતલબ કે આમ કંઈક હવે ઘટશે ને, બરાબર, આમ થઈને એટલે પહેલાં વધ્યું અને પછી ઘટ્યું, તો આ બિંદુએ શું મળે તમને, મહત્તમ મળે. શું મળે, મહત્તમને. એટલા માટે અહીં લખ્યું છે કે મહત્તમ કિંમત મળે, ખ્યાલ આવ્યો આનો આલેખ. પછી માની લો કે બીજી જે શરત તમને આપેલી છે એ શું છે, આ જ રીતે વચ્ચે સી, બરાબર, આ બાજુ અને આ બાજુ, અહીંયા પહેલાં શું કીધું છે, તો કે એફ ડેશ એક્સ લેસ ધેન ઝીરો અને અહીંયા એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઝીરો. હવે તમે સમજો, એફ ડેશ એક્સ લેસ ધેન ઝીરોનો મતલબ શું થાય, વિધેય ઘટતું વિધેય છે. કેવું છે, ઘટતું, એટલે ઘટતું હશે એટલે કિંમત ડાઉન થાય, એટલે આવો આલેખ મળે એનો. પછી ભલે કદાચ આટલો 300, ઓછો 300, વધારે 300, પણ ટૂંકમાં ડાઉન જતો હોય એવો. અને પછી શું, તો કે સી બિંદુ આવે એનાથી આગળ ચાલો એટલે શું થઈ જાય છે, ગ્રેટર ધેન ઝીરો મતલબ કે વધવા માંડે છે. તો અહીંયાથી પાછું શું થશે, હવે વધવા માંડશે. તો અહીંયાથી જો વધવા માંડે તો આ બિંદુએ શું મળ્યું કહેવાય તમને, નીચેમાં નીચે મતલબ કે ન્યૂનતમ મળે. શું મળે, આમાં ન્યૂનતમ. આજે આની અંદર મહત્તમ મળે આવી સિચ્યુએશનમાં, અને આવી સિચ્યુએશનમાં તમને શું મળે, ન્યૂનતમ મળે. વિદ્યાર્થી મિત્રો શું મળશે તમને, ન્યૂનતમ. ખ્યાલ આવી ગયો, આ પ્રમાણે આખી એની કેલ્ક્યુલેશન છે, બરાબર. જો દ્વિતીય વિકલિત કસોટી કરતાં પ્રથમ વિકલિત કસોટી આમ ગણો તો સહેલી ને આમ ગણો તો અઘરી, પણ બને ત્યાં સુધી તમારે દ્વિતીય વિકલિત કસોટી રાખવી, કારણ કે આ સમજવામાં સહેજ, વધારે નહીં પણ સહેજ કોમ્પ્લિકેટેડ છે, એટલે આપણે બને ત્યાં સુધી દ્વિતીય વિકલિતની ટ્રાય કરવી, એનાથી ન સોલ્વ થાય તો પ્રથમ વિકલિત કસોટી છે. હવે આપણે પ્રથમ વિકલિત કસોટીને આધારિત દાખલા એ એકાદો દાખલો જોઈ લઈએ અત્યારે, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે થાય છે. આ જ સ્વાધ્યાયનો આપણે સ્ટાર્ટિંગની અંદર દાખલો જોઈ લઈએ. પહેલો દાખલો 2x-1 એનો સ્ક્વેર ને +3, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x-1 એનો સ્ક્વેર +3. આમ તમને રકમ આપેલી, પહેલો જ દાખલો સ્વાધ્યાય. આના ઉપરથી એફ ડેશ એક્સ મેળવો, તો એફ ડેશ એક્સ શું થશે, બગડો આગળ આવે એટલે 2 અવઘાત ઘટે, એટલે 2x-1 અને 2x-1 શું થશે પાછું 2, એટલે શું થશે, 2 × 4 × 2x એટલે કે 8x અને 2 × 2 એટલે 4 × -1 એટલે -4. ચલો આ મળી ગયો. હવેનું સ્ટેપ, તો કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, તો અહીંયા લખવાનું એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા 8x-4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાંથી એક્સની કિંમત કેટલી મળે તમારે, 1/2. સોલ્વ કરો,
आठ एक्स इज इक्वल टू चार, आठ ने छेद में लई लो एटले चार दू आठ एटले एक्स इज इक्वल टू वन बाय टू। आ तमने निर्णायक संख्या सी मळी। शू मळी? सी। हवे तमे अहींया संख्या रेखा दोरवानी थाय। शू दोरवानी थाय? संख्या रेखा। वन बाय टू ने ध्यान में राखीने अहींया मानी लो के छे वन बाय टू, बराबर। अहींया वन बाय टू आगळ एफ डेश एक्स केवो छे? इज इक्वल टू झीरो। हवे डाबी बाजू तमे लो, बराबर, डाबी बाजू की संख्या तमे लो तो शू थशे? वन बाय टू करता नानी। हवे वन बाय टू थी नानी संख्या एटले मानी लो झीरो लो छो, तमे केटला लो छो? झीरो। तो आमां तमे झीरो मूको एफ डेश एक्स में, आठ गुण्या झीरो एटले झीरो, झीरो माइनस चार एटले केटला थशे? माइनस चार, मतलब के लेस देन झीरो। पची वन बाय टू थी मोटी मूको, दाखला तरीके वन मूकी तो आठ एका आठ, आठ में चार जाए एटले चार, तो धन मळी। तो एफ डेश एक्स केवो मळ्यो? ग्रेटर देन झीरो। पहला लेस देन पची ग्रेटर देन, मतलब के पहला घटू अने पची वधू, तो शू मळशे? न्यूनतम। तो तमे अहीं लखी शको के अहीं एक्स लेस देन वन बाय टू तो एफ डेश एक्स केवो मळ्यो? लेस देन झीरो। અને એક્સ ગ્રેટર દેન વન બાય ટુ તો એફ ડેશ એક્સ કેવો મળ્યો? તમને ગ્રેટર દેન ઝીરો। તો માટે એફ એ શું થાય છે? તો કે પહેલા ઘટે છે પછી વધે છે, મતલબ કે એફ એ ઘટીને વધે છે। તો માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ આગળ स्थानीय न्यूनतम मळशे। शू मळशे? स्थानीय न्यूनतम मळशे। अने ई न्यूनतम किंमत केटली? तो ई अगाउ जोता था एम ज ते आपणे। तो माटे न्यूनतम किंमत इज इक्वल टू एफ ऑफ वन बाय टू, रकम नी अंदर वन बाय टू मूकी दियो, टू इंटू वन बाय टू माइनस वन एनो स्क्वेर ने प्लस त्रण, अहीं टू टू कैंसल, वन माइनस वन एट झीरो, एनो वर्ग झीरो, अने इज इक्वल टू अहीं छेले प्लस त्रण। आ तमने न्यूनतम किंमत केटली मळी? त्रण। अगाउ जे मैं आ दाखलो स्टार्टिंग में गणावेलो ने तमे जोई लेजो, एमां तमने न्यूनतम किंमत ज मळी छे अने त्रण ज मळी छे, ख्याल आव्यो? बराबर। आ दाखला आवी रीते अहीं सुधी सेम टू सेम निर्णायक संख्या, पछी चेन्जीस थाय, बराबर। एमां पहेलू जे डाबी बाजू लागू पड़तु होय, डाबी बाजू लेस देन झीरो होय तो न्यूनतम मळे, जो डाबी बाजू ग्रेटर देन झीरो होय तो महत्तम मळे। पण चेक बी करवानो, मानी लो के बी बाजू हरखे हरखू ज रहेतु होय, बराबर, निशानी न बदले, अहीं पहेला ग्रेटर देन पछी लेस देन एटले निशानी बदली, अहींया पहेला लेस देन पछी ग्रेटर देन निशानी बदली, पण जो एम नाम रहे लेस देन नो लेस देन अथवा तो ग्रेटर देन नो ग्रेटर देन तो ई नती बिंदु कहेवाय અને ત્યાં ન્યૂનતમ કે મહત્તમ કશું મળે નહીં, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આજનો જે વિડીયો લેક્ચર છે તે આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ। આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવ્યો હશે, બરાબર। તો વિડીયોને ચોક્કસથી તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર પણ કરજો, અને જો આપ મારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો મારી ચેનલ એ બી અશ્વિન બોટાદરા એને તમે ચોક્કસથી સબસ્ક્રાઇબ પણ કરજો। એની અંદર તમને ધોરણ 10, ધોરણ 11 સાયન્સ અને ધોરણ 12 સાયન્સ તેના ગણિત વિશેના વિડીયો અવેલેબલ થશે। થેન્ક યુ।